4G અને 5GB ની વાતો થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં તો માત્ર 500 વાર KBPCS સ્પીડ સાથે અધિકારીઓ દોડી રહ્યા છે, જેથી જાહેર જનતા પીસાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। 5 વર્ષ પહેલા વીજ પોલના થાંભલા તો થોભી દીધા, પણ વીજળી તો 60 દાયકાથી બંધ જ છે। આ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું સાઠંબા કંપા ગામ। ગામમાં નથી પહોંચી વીજળી, આઝાદીના દાયકાઓ બાદ પણ ગામ છે વીજળીથી વંચિત। વીજ પોલ લાગે 5 વર્ષ થયા, પણ વાયરો લગાવવાનો અધિકારીઓ પાસે નથી સમય। જી હા, વાત જેટલી સાચી છે તેટલી જ કડવી, કારણ કે આઝાદીના 100 દાયકાથી પણ વધારેનો સમય થવા છતો પણ અહીંના લોકોને વીજળી ના મળતા જીવન પણ અંધારમય થયું હોય તેવું લાગી રહ્યું છે। 20 જેટલા મકાનો ધરાવતા ક્ષત્રિય સમાજના લોકો અહીં કેટલાય વર્ષથી વસવાટ કરે છે, પણ તેમની સાથે અરમાયું વર્તન કેમ કરવામાં આવે છે તે અક્ષ પ્રશ્ન આજે પણ યથાવત છે। અનેક રજૂઆત કરવા છતાંય તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેવું લાગી રહ્યું છે, પણ તંત્રએ નાક સાચવવા માટે છેવટે થાંભલા તો નાખી જ દીધા। પણ થાંભલા લગાવાય 3 વર્ષ કરતાનો સમય વીતી ગયો, પણ વીજળી ક્યાં છે? અત્યારે જે જગા ઉપર ઊભો છું એ ખડોદા પંચાયતના પેટાપરામાં આવેલ સાઠંબા કંપા છે। અહીંયા પટેલવાસ અને દરબારવાસ એમ મરી અને આખો ગામ છે સાઠંબા, અને આ ગામની અંદર વર્ષોથી 100 વર્ષથી આ જગા ઉપર આ લોકો વસવાટ કરે છે। હજુ સુધી આ લોકોને કોઈ પીવાની પાણીની વ્યવસ્થા કરેલ નથી, અને અત્યારે વર્ષોથી આ લોકો નદીમાંથી પાણી લાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે। અહીંયા પંચાયત દ્વારા ઘણી રજૂઆતો કરવા પછી અહીંયા પાણીના ટોકોની સગવડ કરેલ છે, પણ એ પાણીનો ટોકાનું પાણી એક જ ફરિયામાં એટલે કે પટેલ ફરિયામાં જ પૂરું કરેલ મળેલ છે। દરબારવાસમાં તેનું કનેક્શન આપેલ નથી। આ પાણીના ટોકામાંથી પાણી દરબારવાસમાં આવે તેવી આપ સાહેબશ્રીની અપીલ છે। સાઠંબા કંપાની એક બાજુ પટેલ સમાજની વસ્તી વસવાટ કરે છે, જ્યાં સુધી લાઇટની સુવિધા પહોંચી છે, પણ માત્ર 100 મીટર દૂર ગામની બીજી બાજુ રહેતા આ લોકો દીવાના સહારે રહેવા મજબૂર બન્યા છે। હાલ આ લોકોને 24 કલાકમાંથી ખેતી માટે મળતી 8 કલાકની વીજળી સહારો બની છે, બાકીના 16 કલાકનું જીવન માત્ર અંધારા પટ્ટામાં જ વિતાવવું પડી રહ્યું છે। એટલું જ નહીં, મહિલાઓને ધુમાડાથી દૂર રાખવાના ગગનચુંબી દાવાઓ અહીં સ્થાનિક લોકોની વાત સાંભળતા જ પોકળ સાબિત થાય તો નવાય નહીં। અમારે અહીંયા લાઇટની સગવડ કોઈ થયેલ જ નથી। પાછલા 100 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। પટેલ સમાજમાં જ્યોતિ ગ્રામનું લાઇટ થયેલ છે। અમારે અહીંયા દરબારવાસમાં પોલ ઊભા કરેલ છે, પણ લાઇટની કોઈ સગવડ થયેલ નથી, અને તંત્રની બેદરકારીને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં લાઇટ મળી રહેતું નથી। છોકરાઓનું ભણવાનું બગડે છે, અને અમારે રાત્રે પણ લાઇટ હોતું નથી। ચૂંટણીના દાવાઓ પાણી વીજળી અને રસ્તાઓ એ પ્રાથમિકતા હોય છે, પણ અહીં ત્રણેય સુવિધાઓ ઘણી દૂર છે। ગામમાં પીવાના પાણીની પણ સમસ્યા છે। ગામથી 100 મીટર દૂર પીવાના પાણીની ટાંકી પણ બનાવાઈ છે, પણ અહીં તો પાણી પણ નથી ભરી રહ્યું। 5 વર્ષથી પીવાના પાણી તેમજ લાઇટ માટેની વિવિધ વ્યવસ્થાઓ તો કરી દીધી છે, તો સુવિધાઓ કેમ નથી મળતી કોઈ નથી જાણતું। સૂર્યોદય થાય એટલે લોકોની જિંદગી પાટા પર ચાલતી થાય છે, અને સૂર્યાસ્ત થતાની સાથે જ રોજગાર ધંધા બંધ, પણ અહીંના લોકોની જિંદગી કાયમ માટે સૂર્યાસ્ત થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને વીજળી તો નથી જ મળી, સાથે સાથે પાણી પણ નથી મળી રહ્યું। ત્યારે ડિજિટલ યુગનો અમલ કરતા વહીવટીતંત્રના અધિકારીઓની સ્પીડ ક્યારે 4G થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે। સંજય શર્મા, ZS TV, અરવલ્લી।